राजकोट જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચોમાસા દરમિયાન વરસેલા વરસાદને કારણે રસ્તાઓ બિસ્માર બની ચૂક્યા છે ત્યારે ધોરાજીના વેપારીઓ અને સ્થાનિક વાહન ચાલકો હેરાન થવાનો વારો આવે છે જેઓ રસ્તા ઉપર ઉડતી ધૂળથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો ધોરાજીના મુખ્ય રસ્તાઓ જેવા કે જેતપુર રોડ જૂનાગઢ રોડ જમનાવટ રોડ જેવા મુખ્ય રસ્તાઓ ચોમાસા દરમિયાન વરસેલ વરસાદથી રસ્તાઓ બિસ્માર હાલત બની ગયો હોય જેમાં છેલ્લા 3-4 વર્ષથી આ ધોરાજીના જેતપુર રોડ જૂનાગઢ રોડ જમનાવટ રોડ રસ્તા ઉપર ખાડાનું સામ્રાજ્ય ખડકાયેલ તેના પડતી મુશ્કેલીઓથી સ્થાનિક લોકોએ વેપારીઓ વિરુદ્ધ પ્રદર્શન કરેલ હતું આંદોલન પણ કરેલ હતું લેખિત ફરિયાદ પણ કરેલ હતી પણ નિર્બંધ તંત્ર કોઈ નક્કર પરિણામ નથી આવી શકેલ ધૂળ અને નાના પથ્થરો બિસ્માર બનેલ રસ્તા ઉપર ના થૂંક ના સાંધા કરી સંતોષ માની ચાલ્યા જતા પણ તેથી વધુ હેરાની થવા લાગી રસ્તાઓમાં ધૂળની ડમરડી ઉડવા લાગી નાના મોટા અકસ્માત થતા હોય જેમાં વાહન ચાલકોને ભયના ઉથારે ચાલવું પડવા લાગ્યું જેતપુર રોડ ઉપરના વેપારીઓ ધૂળની ડમરીઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા આ ધૂળની ડમરીઓથી અનેક બીમારીઓ શરીરમાં થવા લાગી છે જેમાં શ્વાસોશ્વાસની તકલીફ થવા લાગી છે અનેક બીમારી પણ થવા લાગી હતી જેથી ધોરાજીના સ્થાનિક લોકો વેપારીઓ વિદ્યાર્થીઓ વાહન વ્યવહારમાં હેરાન પરેશાન થવું પડે છે જેથી રોડ રસ્તાઓ બિસ્માર થતા ધૂળની ડમરીઓથી જવાબદાર તંત્ર તાત્કાલિક ધોરણે રસ્તાઓની મરામત કામ શરૂ કરે અને આ બધા રસ્તાઓ RCC રોડથી બનાવે તેવી માંગ કરી રહ્યા છે જેથી વાહન ચાલકો અને વેપારીઓને સ્થાનિક વેપારીઓએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરેલ છે મારું નામ ધર્મેશ રાજ્યગુરુ જેતપુર રોડ ધોરાજી ધોરાજી શહેરમાંથી મધ્યમાંથી પસાર થતો જેતપુર રોડ અવારનવાર તંત્રને રજૂઆત કરી છે અનેક વખત છાપાઓમાં મીડિયાઓ પ્રિન્ટ મીડિયામાં બધે સમાચાર આવે છે પણ તંત્ર કાંઈ જવાબ દેતું નથી આંદોલનો કરેલા છે રસ્તા રોકો કરેલા છે ઉપવાસ ઉપર બેઠેલા છે પણ તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી ને એવી તકલીફ છે કે જેતપુર ઉપર ધૂળની ડમરી પાણા ગડબા બધું ઉડે છે તો આમાં બેસાતું નથી બાળકો નીકળે છે તો સ્લીપ થઈ જાય છે ગાડી અવારનવાર અકસ્માત બને છે ને અકસ્માતનો ભય રહે છે હવે તો વાલીઓ પણ બાળકોને નીકળવામાં થોડુંક ધ્યાન રાખે છે નીકળતા નીકળવા દેતા નથી તો આમાં તો તાત્કાલિક આ ધોરણે આ રસ્તો રિપેર કરવા તંત્રને અનુરોધ છે વર્ષની જે રોડ રસ્તાની ગેરંટી હોય છે એ ગેરંટી પીરિયડ બાદના જે રસ્તાઓ તૂટેલા છે તે તૂટેલા રસ્તાઓ છે તે તમામને રોડ રિસર્વિસિંગની ગ્રાન્ટમાંથી કામ શરૂ કરવામાં આવનાર છે તેમજ સરકારશ્રીની UDP 78ની જે શહેરી સડક યોજના હેઠળની ગ્રાન્ટ અને 14 નાના પંચની ગ્રાન્ટ હેઠળ કુલ 27 રોડના કામો છે શહેરની અંદરના મેઇન રસ્તાઓ અને આઉટર વિસ્તારના જે સિટી વિસ્તારની માલિકીના રસ્તાઓ છે તે તમામ રસ્તાઓના કામ નક્કી થઈ ચૂક્યા છે અને તેનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવેલો છે પરંતુ હાલ ચોમાસાની સિઝન હોય અને ડામર રોડના કામો શરૂ ન થઈ શકતા હોય અને તમામ છે ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ એક મહિના પછી કામો તમામ શરૂ કરી દેવામાં આવશે મારું નામ છે નૌશાદ ગોડેલ અમારી એવી સરકારશ્રીને માંગણી છે કે અહીંયા રસ્તો છેલ્લા 3-4 વર્ષથી આ રસ્તો રિપેર થયો નથી જેથી કરીને રસ્તો રિપેર કરવામાં આવે છે તે છતાં પણ રસ્તો થોડાક દિવસમાં તૂટી જાય છે જેથી કરીને અહીંયા રાહદારીઓને ઘણી બધી તકલીફ થાય છે અહીંયા બાળકો સ્કૂલે નિશાળે જાય છે મહિલાઓ નીકળે છે તો ઘણા બધા એક્સિડન્ટના ભય પર રહે છે અને એક્સિડન્ટ થયેલા પર છે જેથી કરીને અહીંયા ઘણી બધી રાહદારીઓને તકલીફ થાય છે તો અમારી એવી સરકારશ્રીને માંગ છે કે જેમ બને તેમ રસ્તો સરસ રીતે રિપેર કરી આપે કે પાછું જે છે પોઝિશનમાં ન આવી જાય આજે ડબરીઓ ઉડે છે પણ શું તકલીફ પડે આ ઘણી બધી તકલીફ થઈ શકે છે જેવી કે શ્વાસોશ્વાસની તકલીફ થઈ શકે છે ફેફસાની અંદરમાં તકલીફ થઈ શકે છે વાયરલ ઇન્ફેક્શન થઈ શકે છે ગળાની અંદરમાં જે ઇન્ફેક્શન થાય છે એ પણ આને હિસાબે થઈ શકે છે અમારી એવી સરકારશ્રીની માંગણી છે કે જેમ બને તેમ જૂનાગઢ રોડ છે જેતપુર રોડ છે જમનાવ રોડ છે જેમ બને તેમ સરસ રીતે રસ્તા રિપેર કરી આપે અને રાહદારીઓને તકલીફ ન થાય એનું ખ્યાલ પણ રાખે એવી અમારી સરકારશ્રીની માંગણી છે બ્યુરો રિપોર્ટ લાઈવ 24 ન્યૂઝ